કેમ છો બાળકો? આનંદમાં ને? આનંદમાં જ હંમેશા રહેવું જોઈએ આપણે, મજામાં રહેવું જોઈએ. અને આપણી કવિતાનું નામ પણ એવું જ છે, આજ આનંદ. આપણે તો રોજ આનંદમાં રહેવાનું, આજ જ નહીં પરંતુ કવિતાનું નામ છે આજ આનંદ. તો આપણે એમની અંદર સમજૂતી, સ્વાધ્યાય અને અભ્યાસ, તો એમની અંદર ચાલો આપણે શરૂઆત કરીએ. કવિતાને સમજવાની, એના સ્વાધ્યાયને લેશું અને એનો અભ્યાસ પણ આપણે કરીશું. તૈયાર છો ને? તો ચાલો ચાલો આપણે એની સમજૂતી લઈએ. ઉત્તર દક્ષિણથી ચડી વાદળી રેલોલ, ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જોવું, આજ આનંદ મારા આંગણે રેલોલ. એની સમજૂતી થશે. કવિ કહે છે કે આજ મારે આંગણે ખૂબ જ આનંદ છે, કારણ કે ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા ચડી આવ્યા છે, વળી આકાશમાંથી વીજળી પણ થાય છે. અહીં વરસાદના આગમનની ખુશી ખેડૂતને છે. બીજી, ખેડૂતના માથે લીલા મોળિયા રે લોલ, ધોરીડાની કોટે ઘુઘર માળ જો, આજ આનંદ મારે આંગણે રે લોલ. એમની સમજૂતી થશે. ખેડૂતના માથે લીલા રંગનું કસબી ફેંટો બાંધ્યો છે, બળદોની ડોકમાં સુંદર રણકાર કરતા ઘૂઘરા બાંધ્યા છે. નેક્સ્ટ, વીરના વાવણીએ હીરલા જડ્યા રે લોલ, મોતીડાની શેરું ટંકાવું જો, આજ મારે આંગણે. સમજૂતી. કવિ કહે છે કે વીરના એટલે કે ખેડૂતના વાવણી કરવાના સાધન પર હીરા જડ્યા છે, તેના પર મોતીની શેર બાંધવી છે. નેક્સ્ટ, ધોરીની ડોકે બાંધી રાખડી રે લોલ, વીરને લલાટ કુમકુમનો ચાંદલો જો, આજ આનંદ મારે આંગણે રે લોલ. એની સમજૂતી છે. બળદની ડોકમાં રાખડી બાંધી છે, ખેડૂતના કપાળમાં કુમકુમ ચાંદલો એટલે કે સુકનવંતો ચાંદલો શોભે છે. વાવી જારૂને વાવ્યા બાજરા રે લોલ, ધરતીને ઓઢ્યા લીલા ચીરજો, આજ આનંદ મારે આંગણે રે લોલ. એમની સમજૂતી છે. ખેડૂતે ખેતરમાં જુવાર અને બાજરી વાવી છે, વરસાદને કારણે આખી ધરતી લીલીછમ લાગે છે, જાણે તેણે લીલા વસ્ત્રો ન પહેર્યા હોય. સરિતાની શેરું ચાલે જોર મારે લોલ, ગવરી તો ચરે લીલા ઘાસ જો, આજ આનંદ મારે આંગણે રે લોલ. એમની સમજૂતી. સરિતાની શેરું એટલે કે નદીઓનો પ્રવાહ વહી રહ્યો છે, ગાયો ધરતી પર લીલું ઘાસ ચરી રહી છે, આજ મારે આંગણે આનંદ છે. અસ્તુ. અભ્યાસની અંદર પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો. નંબર એક, લોકોમાં આનંદ વ્યાપ્યું છે કારણ કે ક, આકાશમાં વાદળો મટ્યા છે, ખ, મહેમાન આવવાના છે, ગ, વરસાદ થંભી ગયો છે, ઘ, વરસાદ પડી રહ્યો છે. આ ચાર વિકલ્પમાંથી કયો વિકલ્પ આવશે એ તમારે બોક્સમાં લખવાનું છે. પછી બીજું છે, આ કાવ્યમાં ધરતીએ ઓઢ્યા લીલા ચીરજો, એટલે તો ક છે ધરતી પર લીલું વસ્ત્ર ઓઢાડ્યું છે, ખ, ધરતી લીલી છમ બની છે, ગ, ધરતી પર લીલો રંગ છાંટ્યો છે, ઘ, ધરતી પર લીલી ચાદર પાથરી છે. હવે ત્રીજું છે, ખેડૂત ધોરીડાને તૈયાર કરે છે કારણ કે ક, વરસાદ પડી રહ્યો છે, ખ, વરસાદની ઋતુ છે, ગ, વરસાદ આવવાની તૈયારી છે, અને ઘ, વરસાદ થંભી ગયો છે. ચાલો હવે આપણે એના જવાબ જોઈએ. તો જવાબની અંદર આવશે જે પહેલો વિકલ્પ છે એમની અંદર ક આવશે, આકાશમાં વાદળો ઉમટ્યા છે, તો તમારે બોક્સમાં સામે ક લખવાનું છે. બીજો છે એમની અંદર ખ આવશે, ધરતી લીલીછમ બની છે, તો સામેના બોક્સમાં તમારે ખ લખવાનું છે. અને ત્રીજો જે છે એમની અંદર છે ગ, વરસાદ આવવાની તૈયારી છે, તો તમારે સામેનું જે બોક્સ છે એમાં ગ લખવાનું છે. ચાલો આટલું પૂરું થયું હશે, હવે આપણે પ્રશ્નો તરફ આગળ વધીએ. અભ્યાસની અંદર જે બીજો પ્રશ્ન છે, પ્રશ્નોના ઉત્તર આપો, એમની અંદર ચાર પ્રશ્નો આપેલા છે. આપણે વારા પરથી બધા પ્રશ્નોના જવાબ જોઈએ. ચાલો હવે સૌથી પહેલો પ્રશ્ન
वर्षा आवी रही छे ते शाना आधारे कही शकाय? उत्तर छे, उत्तर दक्षिण दिशा माथी वादळा आकाश में चढ़ी आव्या छे अने आकाश में झीणी झीणी वीजळी झबूकवा मांडी छे। आना आधारे वर्षा आवी रही छे एम कही शकाय। प्रश्न बीजो छे, खेडूत अने एना बळदो शानाथी शोभी रह्या छे? उत्तर छे, खेडूतो एना माथे बांधेला लीला रंगना कसबी फेंटाथी अने एना बळदो एने कोटे बांधेल घूघर मारथी शोभी रह्या छे। चलो त्रीजा प्रश्न पछी हवे चौथो प्रश्न लईए। वावणियाने केवी रीते शणगार्युं छे? उत्तर, वावणिया पर हीरला जड़ीने एना पर मोतीनी सेर बांधीने एने शणगार्युं छे। तो विद्यार्थी मित्रों, आ रीते चार प्रश्नों पूरा थया। हवे आपणे स्वाध्याय तरफ आगळ वधीशुं। हवे स्वाध्यायनी अंदर पहेलो प्रश्न छे, आ गीत आपणा मन आगळ केटलांक आ बेहूब दृश्यो खड़ा करे छे, आवा चार दृश्योनी यादी करो। आमां एक उदाहरण पर तमने आपेलुं छे कि आकाश वादळोथी घेरायुं छे, वीजळीना चमकारा थाय छे, वावणी माटे जता બળદોને શણગાર્યા છે, આ રીતે તમારે લખવાના છે। ચલો તમે ટ્રાય કરો, વિડીયોને સ્ટોપ કરો અને લખવાની કોશિશ કરો। ચલો હવે આપણે એના જવાબ પણ જોઈ લઈએ, તમે લખ્યું હોય તો ચેક કરજો, નહીંતર લખવાનું બાકી હોય તો લખી શકો છો। ઉત્તર એક, ખેડૂતોના માથે લીલા રંગના કસુબી ફેંટા શોભી રહ્યા છે, બળદોની કોટે ઘૂઘર માળ શોભે છે। બીજું, વીરે શણગારેલા એના વાવણિયા હીરાથી અને મોતીની લટકતી શેરથી શોભી રહ્યા છે। ત્રીજું, બળદોની કોટે રાખડી બાંધી છે, વીરના લલાટ પર કુમકુમનો ચાંદો શોભી રહ્યો છે। ચોથું છે, ધરતી લીલીછમ બની છે, નદીના પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે અને ગાયો લીલું ઘાસ ચરી રહી છે। હવે આ પ્રશ્ન પછી હવે આપણે આગળ વધીશું। બીજો પ્રશ્ન છે, આવી અષાઢી બીજ એ વિષય પર 10-12 વાક્યો લખવાના છે, આવડશે ને લખતા? તો તમે પ્રયત્ન કરશો અને 10-12 વાક્યો તમારે અષાઢી બીજ વિશે લખવાના છે, તમારી નોટ જે તમે બનાવી છે એમની અંદર। હવે છેલ્લો પ્રશ્ન છે ત્રીજો, નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે લખવાના છે। ટોટલ 6 પ્રશ્નો છે, એમાં એક ઉત્તર તો સામે તમને જગ્યા પણ આપેલી છે પુસ્તકની અંદર, તો તમારે જવાબ પુસ્તકમાં સામે લખવાનું છે। બીજું છે દક્ષિણ, ત્રીજું છે જુવાર, ચોથું છે પ્રવાહ અને પાંચમું છે ગાય અને છઠ્ઠું છે બળદ। હવે પહેલું છે ઉત્તર, તો એમનો જવાબ આવશે ઓતર। બીજું છે દક્ષિણ, તો એનો જવાબ આવશે દખણ। ત્રીજું જુવાર, તો જવાબ આવશે જારું। ચોથું છે પ્રવાહ, તો એનો જવાબ આવશે શેરું। પાંચમું છે ગાય, તો જવાબ આવશે ગૌરી। છઠ્ઠું બળદ, તો ધોરીડા। તો આ શબ્દો માટે આ રીતે પુસ્તકમાં જે કાવ્ય છે એમાં આ શબ્દો એના માટે વપરાયા છે જે આપણે જોયા। હવે અહીં આપણનો જે અભ્યાસ છે, સ્વાધ્યાય છે, એ પૂર્ણ થાય છે। આશા રાખું છું કે તમને આ પાઠ ગમ્યો હશે। અસ્તુ, આવજો।